नमस्कार विद्यार्थी मित्रों, हवे आंकड़ा शास्त्र चेप्टर नी अंदर थोड़ा आगर वधीए। हवे विद्यार्थी मित्रों, लेक्चर वन नी अंदर आंकड़ा शास्त्र चेप्टर जे रह्यु एमां लेक्चर वन नी अंदर आपणे माहिती एटले आंकड़ा शास्त्र नी व्याख्या समझेला, त्यारबाद प्राइमरी डेटा ने सेकंडरी डेटा नो अभ्यास। विद्यार्थी मित्रों, माहिती एटले डेटा, तो एना अनुसंधान में थोड़क समझवानो प्रयत्न करिए। तो अत्यारे मैं एक एक्जाम्पल लखेलो, आ एक्जाम्पल जो रहो इनी पहले रकम समझिए। तो जो एक्जाम्पल में शू कीधु के 30 विद्यार्थी एटले एक वस्तु खबर पड़ी गई कि आपेली माहिती जे रहे एमां शू दर्शावेलू, 30 विद्यार्थीओए गणित विषयमां पोते विद्यार्थी पोते मेरवेल मार्क्स जे रहे एनी एक माहिती आपेली। केटला विद्यार्थीओ? 30 विद्यार्थीओए। तो 30 विद्यार्थीओए गणित विषयमां प्राप्त करेल मार्क्स जे रहे एनी एक माहिती आपेली। એનો અર્થ એવો થાય કે 30 વિદ્યાર્થીઓ જે રહ્યા એમાં કોઈ એક વિદ્યાર્થીએ 15 માર્ક્સ, 11, કોઈએ 20, કોઈએ 18, એ રીતે 13, 48, 38, 41, 42, 43, 45, 46, 47, 48, 50, 60, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 171, 172, 173, 174, 175,
बोर्ड पर तुमने जे आंकड़ाकीय माहिती देखाय पोस्टर द्वारा तेरा बराबर ये शू दर्शावे तो के 30 विद्यार्थी जे हता ये 30 विद्यार्थी ए पोते मेरवे मास्टर एने पोस्टर दर्शावे बराबर। हवे तो सौ प्रथम पहला आपेली माहिती जे एनो विस्तार सुधी बराबर શું કરવાનું વિસ્તાર સુધી ત્યાર બાદ ઉપરનું સમજાવો તો આનો વિસ્તાર શોધવો હોય વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું સૌથી મોટું જે અવલોકન હોય એમાંથી નાનું અવલોકન બાદ કરવું જોઈએ। તો ફરી એક વાર એક્ઝામ્પલ જોઈએ કે 30 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી નીચે આપેલી તેનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને માહિતીનો વિસ્તાર શોધો। પહેલા માહિતીનો વિસ્તાર શોધી લઈએ તો માહિતીનો વિસ્તાર બરાબર આપણે અગાઉના લેક્ચરની અંદર સૂત્ર સમજાવેલું અને વ્યાખ્યા સમજાવેલી તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન। વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર જુઓ તો આ આંકડાકીય માહિતી તમને જે દેખાય આંકડાકીય માહિતી તો આની અંદર સૌથી મોટું અવલોકન કયું તો કે મોટી સંખ્યા કઈ આમાં થયો બરાબર તો સૌથી મોટી સંખ્યા કઈ દેખાય 48 48 થી આમાં કોઈ મોટું નથી બરાબર તો માહિતી જે રહે એમાં સૌથી મહત્તમ મોટા મોટો અવલોકન કેટલું થાય 48 થશે મોટા મોટી સંખ્યા જોતા જાવ તમે આવી રીતે ઉભા બરાબર તો 48 થી મોટી એક સંખ્યા મને દેખાતી નથી એટલે એવું બોલી શકાય કે આપેલી માહિતી જે રહે એમાં સૌથી મહત્તમ અવલોકન કેટલું 48 છે માઇનસ લઘુત્તમ અવલોકન તો આની અંદર જો સૌથી નાનું અવલોકન કયું દેખાય 11 નાના છે સૌથી બરાબર તો કેટલા આવશે 11 આવશે મહત્તમ અવલોકન 48 થાય લઘુત્તમ કેટલું 11 આની બાદબાકી કરીએ બરાબર 8 માંથી 1 જાય એટલે 7
चार माथी एक जाए तो त्रण, तो कितनो जवाब आवशे? 37 आवशे। तो अत्यारे बोली शकाय कि आपेली आंकड़ाकीय माहिती जेरे बोर्ड पर आ अंको द्वारा देखाय ये माहिती नो विस्तार केटलो थाय? 37 थाय, 37 थशे। रेडी? केवी रीते? तो जोवानुं के आमां मोटा मोटो अवलोकन केटलो, तो के 48। नानम नानुं अवलोकन एटले के लघुतम अवलोकन केटलो? 11। 48 माइनस 11 केटला वधे? 37 वधे। तो माहिती नो विस्तार नक्की करवानो कीधेलो, माहिती नो विस्तार नक्की थई गयो। हवे फरीथी कही दऊं, अत्यारे जे कंई बोर्ड पर लखेलुं रह्युं बधुं ज सारा अक्षरे फेसबुकमां लखवानुं। रेडी? माहिती नो विस्तार केवी रीते नक्की करवो ए बधुं ए वस्तु विद्यार्थी मित्रोने आवडी गई हशे। हवे विद्यार्थी मित्रो जो 30 વિદ્યાર્થીઓના માર્ક્સ જે રહ્યા ત્યારે બોર્ડ પર બરાબર, એમાં શું કરવાનું? વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું કીધું। તો હવે સમજાય એના માટે મેં બોર્ડ પર સાઈડમાં વ્યાખ્યા લખેલી બરાબર, એમાં પહેલું સમજીએ વર્ગ અથવા વર્ગ અંતરાલ એટલે શું, વર્ગ એટલે શું બરાબર। તો આપેલી માહિતી જે રહી એને વર્ગની અંદર વર્ગીકૃત કરવાની થાય, અને ધોરણ 8 ની અંદર તમે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા બરાબર, તો એ ફરીથી એકવાર યાદ કરી લઈએ। તો વર્ગ કેવી રીતે બનાવી શકાય? તો એની વ્યાખ્યા, જ્યારે સંખ્યાત્મક માહિતીને, તો કેવી માહિતી કહેવાય? સંખ્યાત્મક માહિતી અથવા આંકડાકીય માહિતી બરાબર। જ્યારે સંખ્યાત્મક માહિતીને, તો અત્યારે કેવી માહિતી આપેલી? સંખ્યાના સ્વરૂપે આપેલી, એટલે સંખ્યાત્મક માહિતી થઈ ગઈ। તેના વિસ્તાર મુજબ જુદા જુદા જૂથમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આવા પ્રત્યેક જૂથને વર્ગ કહેવાય। આ સંખ્યાત્મક માહિતી જે રહે એને શું કરવાનું? જુદા જુદા જૂથની અંદર વહેંચી નાખવાનું બરાબર, વહેંચવામાં આવે। તો આવા પ્રત્યેક જૂથને શું કહેવાય? વર્ગ કહેવાય। તો એક વર્ગ બરાબર, વર્ગ કેવી રીતે બનાવવાના? તો ખાસ એક વિદ્યાર્થી મિત્રો આની અંદર જોવાનું કે વર્ગ એવી રીતે બનવા જોઈએ કે પ્રથમ વર્ગ જે બને શરૂઆતનો એની અંદર લઘુત્તમ અવલોકન આવી જવું જોઈએ। તો આની અંદર લઘુત્તમ નાનામાં નાનું અવલોકન કેટલું હોય? 11 બરાબર। તો પ્રથમ વર્ગ જે લખીએ એમાં લઘુત્તમ અવલોકન આવવું જોઈએ, ત્યારબાદ લાસ્ટ વર્ગ જે લખીએ એમાં મહત્તમ અવલોકન આવી જવું જોઈએ। પછી બીજું, તમે જે વર્ગ બનાવો એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ જ્યારે સરખી રહેવી જોઈએ। વર્ગ લંબાઈ કેવી રીતે નક્કી કરવું હું સમજાવીશ તમને। તો આપેલી માહિતી જે રહે સંખ્યાત્મક બરાબર, હવે એના વર્ગ બનાવીએ। તો વર્ગ કેવી રીતે બનાવવાના? તો કે પ્રથમ વર્ગની અંદર લઘુત્તમ અવલોકન આવવું જોઈએ। તો માની લો કે પ્રથમ વર્ગ બનાવો 11 થી 20, કેટલો? 11 થી 20। હવે ખાસ છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી રહેવી જોઈએ। પ્રથમ વર્ગ 11 થી 20 થઈ ગયો, બીજો વર્ગ 21 થી 30, 31 થી 40, 41 થી 50। તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં ચાર વર્ગ બનાવ્યા છે। આ ચારે વર્ગ જે રહ્યા એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી બરાબર। તો પહેલો વર્ગ ક્યાંથી ચાલુ થાય? 11 થી ચાલુ થાય ને 20 પૂરો થાય। ક્યાંથી ચાલુ થાય? 11, એટલે 11 થી કાઉન્ટ કરવાનું બરાબર, 11 થી ક્યાં સુધી? 20 સુધી। તો કેટલા થશે? 10 થશે। કેટલા થાય? 11, 12, 13, એવી રીતે 20 સુધી પહોંચીએ તો કેટલા થાય? 10 થશે। તો પ્રથમ વર્ગ જે હતો એની વર્ગ લંબાઈ કેટલી થાય? 10 થાય। અત્યારે ખાલી કાઉન્ટ કરીને નક્કી કરીશું, 11 થી ચાલુ કરો ને, 11, 12, 13, એવી રીતે 20 સુધી પહોંચીએ તો કેટલા થશે? 10 થશે બરાબર।
तो 11 थी 20 नो वर्ग बनी गया, इन्हें वर्ग लंबाई के लिए 10, 21 थी 30 इन्हें वर्ग लंबाई के लिए 10, 21 थी चालू कर 30 सुधी पहुंच के तैयार है बच्चे के लिए संख्या आवश्यक 10 आवश्यक। इसी रीते 31 थी 40, 41 थी 50 અને વર્ગ લંબાઈ કેવી રીતે નક્કી કરી શકાય એ વિદ્યાર્થી મિત્રો હું સમજાવીશ। તો ખાસ કે તમને જે સંખ્યાત્મક માહિતી આપેલી બરાબર એનું મેં શું કર્યું, સંખ્યાત્મક માહિતી જે હતી તેના વિસ્તાર મુજબ જુદા જુદા જૂથમાં વહેંચવામાં આવે ના, પ્રત્યેક જૂથ બને આપેલું જૂથ બન્યું 11-20, બીજું જૂથ 21-30, ત્રીજું 31-40, ચોથું 41-50। હવે જે જૂથ બને બરાબર જૂથમાં જે વેચી નાખવામાં આવે તો દરેકને શું કહેવાય, દરેક જેર્યા અથવા પ્રત્યેકને પ્રત્યેક જૂથ જેર્યું શું કહેવાય, વર્ગ કહી શકાય। તો 11-20 નો એક વર્ગ બની ગયો, પછી બીજો 21-30 નો વર્ગ, 31-40 નો વર્ગ અને 41-50। હવે જોણ કે પ્રથમ વર્ગની અંદર એમાં લઘુત્તમ અવલોકન આવી જવું જોઈએ, આવી જાય ગયા। લાસ્ટ વર્ગ જે બનાવ્યો 41-50 એની અંદર મહત્તમ અવલોકન આવી જવું જોઈએ, તો આવી જાય સર। 11-20 નો વર્ગ જે વિદ્યાર્થી મિત્રો એની અંદર શેનો સમાવેશ થાય, 11-12-13 થી ક્યાં સુધી 20 સુધીનો સમાવેશ થાય। તો એના માટે થઈને એક આવી રીતે કોષ્ટક બનાવીશું। હવે આપેલી માહિતી જે રહી સંખ્યાનો એના ઉપરથી આવી રીતે વર્ગ બનાવવાનો, વર્ગ જે બનાવી દીધા બરાબર એ કેવી રીતે બનાવવા શું ધ્યાનમાં રાખવાનું મેં સમજાવી દીધું બરાબર। હવે આવૃત્તિ, તો આવૃત્તિ જે રહી એને ઇંગ્લિશમાં શું કહેવાય, ફ્રીક્વન્સી બરાબર। હવે આવૃત્તિને શેના વડે દર્શાવાય, એફ વડે, શું કામ, તો કે આવૃત્તિને ઇંગ્લિશમાં શું કહેવાય, ફ્રીક્વન્સી કહેવાય, એનો યાદ બરાબર। હવે જોઈએ આવૃત્તિ એટલે શું, હું વચ્ચે શું લખું સમજાવીશ। તો આનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે તમારે જોવાનું સંખ્યાત્મક માહિતી જે રહે બરાબર એની અંદર 11-20 નો વર્ગ છે, 11-20 નો વર્ગ, તો એની અંદર આપણે જોતા જઈએ આવશે 15, 11-20 ની 11-20 ચાલુ કરીને 20 સુધીમાં 15 આવે તો આવી જાય, એક વાર આવી ગયા ને 15 એટલે એક અવલોકન આવી ગયું। તો આવી રીતે નિશાની કરવાની, પછી જોતા જઈએ 11-20 નો વર્ગ જેમાં 11 નો સમાપ્ત થઈ જાય, તો બીજી લીટી ઊભી કરવાની આવી રીતે, પછી જોતા જઈએ આવે 20 હા, તો આવી રીતે ત્રીજી લીટી લાઈન કરવાની, પછી આવે 18 હા, રેડી 13 આવશે હા, 13 આવે 11-20 સુધીમાં બરાબર। હવે જો એના માટે થઈને આવૃત્તિ ચિહ્ન જે રહે એની નિશાની કરવાની બરાબર, તો 15 આવે 11-20 માં અથવા 11-20 સુધીમાં વર્ગ પ્રથમ વર્ગ જે રહ્યો 11-20 એમાં 15 નો સમાવેશ થાય એટલે એક ઊભી લાઈન કરી 11 નો સમાવેશ થઈ જાય એટલે બીજી લાઈન 20 નો થઈ જાય એટલે ત્રીજી લાઈન 18 નો થઈ જાય એટલે ચોથી લાઈન 13 નો સમાવેશ થઈ જાય, થાય ને। તો તમારે શું કરવાનું, આવી રીતે ચાર ઊભી લાઈન થઈ ગઈ, પછી પાંચમું કરવું હોય તો આવી રીતે કરવાનું બરાબર। તો 1-2-3-4 ને 5 રેડી, 48 નો સમાવેશ થાય નો થાય, 35 નો નો થાય, 38 નો નો થાય, 11 નો થાય, ફરીથી ઊભી લાઈન કરવાનું બરાબર। 11 અવલોકન આવી ગયું તો 18 આવે બરાબર, તો એક બીજી લાઈન કરો 18,
એ જોતા જઈએ 45 નો આવે 25 નો આવે 38 નો આવે 35 નો આવે 37 નો આવે 15 આવશે તો 15 માટે ઊભી લાઈન કરવાની 20 આવે હા તો 20 માટે ઊભી લાઈન એ જોતા જઈએ 70 આવશે હા તો જો ઊભી 4 થઈ ગઈ તો 5 નું કરું કેવી રીતે આવી રીતે રેડી હવે 27 નો આવે 34 નો આવે 15 આવશે હા તો 15 માટે ઊભી લાઈન 22 નહીં આવે જોતા જઈએ આવે 15 હા હવે જોઈએ આવશે કે સંખ્યા ના તો 11 થી 20 નો વર્ગ જે રહ્યો એમાં ટોટલ અવલોકન કેટલા આવશે બરાબર અહીંથી ચાલુ કરીએ 15 આવી જાય બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા આવશે 12 આવશે હવે 12 વર્ગ 11 થી 20 જે રહ્યો એની આવૃત્તિ કેટલી થાય 12 તો એના માટે વચ્ચે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે કરવાનું 12 થઈ જવો જોઈએ 1 2 3 4 અને 5 આવી રીતે એટલે 5 થઈ ગયા 6 કેટલા 5 5 પ્લસ 5 10 થઈ ગયા ઉભા 2 એટલે કેટલા 12 આવી રીતે આવૃત્તિ ચિહ્ન એટલે કે નિશાની કરવાની આવૃત્તિ એટલે શું તો અત્યારે હું બોલી શકાય વિદ્યાર્થી મિત્રો કે માહિતીના અવલોકન જે રહ્યા માહિતીના શું કહેવાય અવલોકન આ સંખ્યાત્મક માહિતી રહી શું કહેવાય ને અવલોકન કહે છે તો માહિતીના અવલોકનોના પુનરાવર્તનની સંખ્યાને કે માહિતીના જુદા જુદા જૂથમાં કેટલા અવલોકનો સમાયેલા હોય તે દર્શાવતી સંખ્યાને વર્ગની આવૃત્તિ કહેવાય હવે તમને જે માહિતીના અવલોકન જે આપેલા રહ્યા ત્યારે 30 બરાબર એની અંદર જો 11 કેટલી વખત આવે 11 હો એક વખત 11 આમ જોતા જઈએ બીજી વખત પછી આમ જોતા જઈએ કેટલી વખત આવશે 11 બે વખત આવશે અત્યારે બોલી શકાય આપેલી માહિતીના અવલોકન જે રહ્યા એમાં 11 ની આવૃત્તિ કેટલી 2 એટલે 11 અવલોકન જે રહ્યું 11 બરાબર સંખ્યા તો 11 કેટલી વખત આવશે 2 વખત તો આવું બોલી શકે કે આપેલી સંખ્યાત્મક માહિતી જે રહે અથવા અવલોકન એમાં 11 ની આવૃત્તિ કેટલી થાય 2 શું કામ કે 11 કેટલી વખત આવે 2 વખત આવે એટલે એનું શું કહેવાય આવૃત્તિ કહેવાય હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 21 થી 30 ના વર્ગ માટે 31 થી 40 નો વર્ગ અને 41 થી 50 નો વર્ગ એના માટે લખી શકાય તો 21-33 નું જોઈએ આમાં જોતા જઈએ બરાબર તો 21-33 નો વર્ગ જે હોય એમાં કયા અવલોકન નો સમાવેશ થાય 48 નો ન થાય 35 નો ન થાય 38 નો ન થાય બરાબર 45 નો ન થાય 25 નો થાય 25 નો થશે બરાબર 38 નો ન થાય 35 નો ન થાય 37 નો ન થાય 27 નો થાય 34 નો ન થાય 22 નો થશે બરાબર 24 નો એ થાય 34 નો ન થાય 32 નો ન થાય 37 નો ન થાય 34 નો ન થાય 32 નો ન થાય ના 32 નો ન એટલે 21 થી 30 નો વર્ગ જે રહ્યો બરાબર એમાં ટોટલ કેટલા અવલોકન આવશે 4 બરાબર 1 2 3 અને 4 ધારો કે 5 આવતા હોય તો શું કરવાનું વચ્ચે આમ આડી લીટી કરવી જોઈએ તો 21 થી 30 નો વર્ગ જે રહ્યો આવૃત્તિ કેટલી થાય 4 થાય એ જ રીતે 31 થી 40 નો વર્ગ જોઈએ 31 થી 40 નો વર્ગ એની આવૃત્તિ કેટલી થાય એ નક્કી કરીએ આમ જોતા જઈએ આ 35 આવશે બરાબર 31 થી 40 ની વચ્ચે
एक उभी लाइन 38 आवड़ा तो बीजी लाइन 45 ने 38 आवसे आ तो त्रीजी लाइन 35 आवड़ा तो चौथी लाइन 37 आवड़ा હવે ચાર થઈ ગયા તો પાંચમું કરવું તો આવી રીતે આડી લાઈન કરવાની બરાબર 37 આવી ગયા જોતા જઈએ આ 34 આવશે ફરીથી બીજા 34 જેટલી વાર આપતો એટલી વાર ઊભી લાઈન કરવાની 32 આવશે 37 આવશે 34 આવશે તો ચાર થી ગયા પાંચ 32 આવે બીજે 32 આવે તો 31 થી 40 નો વર્ગ જે રહ્યો એની આવૃત્તિ કેટલી થાય 12 થશે કેટલી થાય 12 થાય તો 41 થી 50 ના વર્ગ માટે જોઈએ બરાબર તો જોતા જઈએ અને લખતા જઈએ 41 થી 50 નું વર્ગમાં 48 નો સમાવેશ થઈ જાય તો એક ઊભી લાઈન કરવાની 41 નો સમાવેશ થઈ જાય તો બીજી લાઈન હવે પૂરું થઈ ગયું બરાબર બધે જ અવલોકન આવી તો 41 થી 50 ના વર્ગની આવૃત્તિ કેટલી થાય 2 થશે તો ખાસ એક વિદ્યાર્થી મિત્ર સંખ્યાત્મક માહિતી જે આપેલી હોય એના અવલોકન જ્યારે વર્ગ બનાવીને કાઉન્ટ કરતા હોય ત્યારે એક અવલોકન ભૂલાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું હવે જો 11-20 નો વર્ગ જે રહ્યો એની આવૃત્તિ 12 વર્ગ 21-30 એની આવૃત્તિ 4 વર્ગ 31-40 એની આવૃત્તિ 12 વર્ગ 41-50 ની આવૃત્તિ કેટલી 2 ટોટલ અવલોકન ની સંખ્યા કેટલી હતી 30 હતી શું એ 30 વિદ્યાર્થીઓના માર્ક એટલે જોઈએ તો અવલોકન ટોટલ કેટલા 30 છે તો 12 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 2 બરાબર તો 30 થઈ જવા જોઈએ થઈ જાય 12 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 2 કેટલા થાય 30 થાય જેટલા અવલોકન હોય એટલી આવૃત્તિ થવી જોઈએ થઈ ગયા 30 હવે આવૃત્તિ શું કીધું હતું વર્ગીકૃત એટલે તમને જે સંખ્યાત્મક માહિતી આપેલી ને અવલોકન જે રહ્યા એને વર્ગની અંદર વિભાજન કરીએ એટલે શું કહેવાય વર્ગીકૃત બરાબર તો શું કરવાનું હતું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો આવૃત્તિ મુજબ સંખ્યા જે આપેલી હોય બરાબર એનું જૂથ બનાવે વિભાજન કરવા આવૃત્તિ વિતરણ એટલે શું તો સંખ્યાત્મક માહિતી આ સંખ્યાત્મક માહિતી ના પ્રત્યેક ચલના મૂલ્યો પ્રત્યેક ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી સંખ્યાત્મક માહિતીના પ્રત્યેક ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણી જે રહી એને શું કહેવાય આવૃત્તિ વિતરણ કહેવાય થઈ ગયું આ કોષ્ટક તૈયાર જો વર્ગની અંદર વિભાજન કરીએ તો વર્ગીકૃત વર્ગની અંદર વિભાજન કરતા નથી તો શું કહેવાય અવર્ગીકૃત તો દરેક વિદ્યાર્થી મિત્રોને કોષ્ટક કેવી રીતે બનાવો આપેલી સંખ્યાત્મક માહિતી જે આપેલી હોય બરાબર એના ઉપરથી વર્ગ કેવી રીતે બનાવવાના બરાબર એ આવડી ગયું હશે તો શું કરવાનું વર્ગ જ્યારે બનાવે ત્યારે પ્રથમ વર્ગની અંદર લઘુત્તમ અવલોકન આવવું જોઈએ લાસ્ટ વર્ગની અંદર મહત્તમ અવલોકન આવી જવું જોઈએ અને દરેક વર્ગની વર્ગ લંબાઈ 1 સરખી રહેવી જોઈએ
तो 11 થી 20 નો વર્ગ હતો એની વર્ગ લંબાઈ કેટલી હતી 10 કેવી રીતે ખબર પડી 11 થી ચાલુ કરો 11 12 એવી રીતે 20 સુધી પહોંચીએ તો કેટલી સંખ્યા આવે 10 આવે તો દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી રહેવી જોઈએ બદલાવી જોઈએ નહીં બરાબર જો 10 ની હોય તો બધામાં 10 ની જ રાખવાની 5 ની હોય તો 5 ની જ રાખવાની બરાબર અને જો વિદ્યાર્થી મિત્રો રકમ ની અંદર કઈ કીધું જ ન હોય કયો વર્ગ લેવો તો તમારી રીતે વર્ગ લઈ શકાય પરંતુ દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોવી જોઈએ પાઠ્ય પુસ્તકમાં સ્વાધ્યાય જે રહ્યો 14.2 એની અંદર અમુક રકમ ની અંદર તમને કીધું હશે કે આવો વર્ગ લઈ અને આવું રીતે કોષ્ટક તૈયાર કરો તો એ જ વર્ગ આવવા જોઈએ અમુકમાં કીધેલો નથી તો તમારી રીતે વર્ગ બનાવવાના શું ધ્યાનમાં રાખવાનું વર્ગ જે બનાવીએ એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી રહેવી જોઈએ અને પ્રથમ વર્ગની અંદર લઘુત્તમ અવલોકન આવી જવું જોઈએ લાસ્ટ વર્ગની અંદર મહત્તમ અવલોકન આવી જવું જોઈએ તો આવી રીતે આપેલી માહિતી જે હોય એને વર્ગની અંદર વિભાજન કરી અને આવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી શકાય બરાબર તો આ બધું જ તમારે શેમાં લખવાનું બોર્ડ આ બોર્ડ ઉપર જે લખેલું રહ્યું બધું જ તમારે શેમાં લખવાનું એસબીમાં લખવાનું થશે બરાબર એમાં વ્યાખ્યા પેલા લખી નાખજો બરાબર અને ત્યારબાદ આ એક્ઝામ્પલ લખવાનું આ બધું ભેગું ન લખતા શું કરવાનું ફેસબુક ની અંદર આ 3 વ્યાખ્યાઓ લખી નાખવાની વ્યાખ્યાઓ લખી જાય એટલે આ એક્ઝામ્પલ ની રકમ લખવાની બરાબર એક્ઝામ્પલ ની અંદર શું આવશે અહીં સુધી બરાબર અને આ માહિતી પછી જવાબ કરે શું લખવાનું માહિતી નો વિસ્તાર શોધવાનો અગાઉ નક્કી કરે માહિતી નો વિસ્તાર નક્કી થઈ જાય એની ક્યાં આવે કોષ્ટક બનાવવાનું શું બનાવવાનું કોષ્ટક બનાવવાનું રેડી તો આટલી વસ્તુ તમારે સારા સ્તરે ફેસબુકમાં લખવાની અને સમજવાનો પ્રયત્ન કરવાનો હવે ખાસ એક વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે કઈ મેં સમજાવ્યું આપેલી માહિતી ઉપરથી વર્ગ કેવી રીતે બનાવવાના બરાબર એ ખાસ એકવાર વિડીયો મારફત એકવાર સમજી લેવાનું બરાબર હવે જે સ્વાધ્યાય ચાલુ કરું સ્વાધ્યાય 14.2 એમાં આવી રીતે બધામાં કોષ્ટક બનાવવાનું બરાબર વર્ગ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ખાસ અત્યારે તમને હું એક જ એક્ઝામ્પલ સમજાવું કે તમે વિડીયોની અંદર સારી રીતે જોઈ શકો સમજી શકો બરાબર તો અહીં સુધી રાખીએ બાકીમાં આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું